આગળ જોઈએ મિત્રો 11મું વાક્ય છે આપણું. ધેર વોઝ અ રિવર ડેશ ધ મીડ ફોરેસ્ટ. મીડ ફોરેસ્ટનો અર્થ થશે જંગલની મધ્યમાં. જંગલની મધ્યમાં એક નદી હતી. હવે અંદર હતી તો અંદર આપણે ગુજરાતીમાં જેમાં માં બોલીએ છીએ તો અંદર અંદર એટલે ઇન, ઇન કૌંસમાં છે જ નહીં. તો ઓબ્જેક્ટ જોઈએ, નિયર બાય નજીકમાં અથવા આસપાસ, બિહાઇન્ડ પાછળ, ઇન ફ્રન્ટ ઓફ સામે, એબવ એટલે થી ઉપર, જંગલથી ઉપર, જંગલની સામે, જંગલની પાછળ, જંગલની આસપાસ, મધ્ય જંગલની આસપાસ એક નદી હતી, માટે આપણો જવાબ છે નિયર બાય. આગળ વધીએ. ધ સન ઇઝ ડેશ ધ ક્લાઉડ્સ. સૂર્ય વાદળોની ખાલી જગ્યા છે. ઓવર એટલે જગ્યા છોડીને ઉપર, ઓન અડીને ઉપર, એબવ અતિશય ઉપર, બાય એટલે બાજુમાં અથવા દ્વારા. તો વાદળો કરતાં સૂર્યની ઊંચાઈ ખૂબ જ વધારે હોવાથી એબવ આવશે. ઇઝ ધીસ બસ ડેશ સુરત. શું આ બસ સુરત માટે છે? માટે છે, ફોર એટલે માટે, ટુ એટલે કોઈ એક સ્થળ તરફ અથવા કોઈ એક સમયથી, એટ એટલે કોઈ એક સ્થળે અથવા સમયે, વિથ એટલે સાથે વડે, એટલે સુરત માટે, માટે ફોર આવશે. આગળ હી હેઝ બીન હિયર ડેશ 1990. તે 1999થી અહીં છે. અહીં છે મીન્સ અહીં રહે છે. આ હેવ બીન હેઝ બીન પૂર્ણ વર્તમાનકાળ દર્શાવે છે અને એમાં ઓળખ શબ્દો બે હતા, સિન્સ અને ફોર. સિન્સ અને ફોર, આનો અર્થ થાય થી, આનો અર્થ થાય થી. જો શાલ આપેલી હોય તો આવે સિન્સ, એટલે ફિક્સ સમયથી તો સિન્સ આવે, અને ડ્યુરેશનથી, સમયગાળાથી, 35 વર્ષથી, 5 મિનિટથી, 2 મહિનાથી, 3 અઠવાડિયાથી તો ફોર આવે. આ ફ્રોમ શું છે? થી, અમુક સ્થળેથી અથવા અમુક સમયથી. ફ્રોમ 11 to 5, અમુક સમયથી, અથવા હી ઇઝ ફ્રોમ રાજકોટ, તે રાજકોટથી છે, તે રાજકોટનો છે, સ્થળથી અથવા સમયથી. ટુ એટલે ગતિ દર્શાવતું, અમુક સ્થળ તરફ અથવા અમુક સમયથી. અ બેબી ક્લાઇમ્બડ, ક્લાઇમ્બ એટલે ચડવું. ડેશ ધ ટેબલ. એક બાળક ટેબલ પર ચડ્યું. ઓન એટલે અડીને ઉપર. ઓન ટુ એટલે પહેલાં દૂર પછી ઉપર. પ્રેપોઝિશન છે એટલે હું તમને એક્ટિંગ કરીને બતાવું છું. પહેલાં દૂર પછી ઉપર તો ઓન ટુ, અને પહેલાંથી ઓન જ હોય, અડેલું જ હોય તો ઓન આવે. આ ઓન એટલે અડીને ઉપર, તમારો જવાબ છે ઓન ટુ. બેબી ટેબલ પર ચડ્યું, એક બાળક દૂર હતું, ધીમે 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 ટેબલ પર ચડ્યું. ઓવર એટલે જગ્યા છોડીને ઉપર, એબવ એટલે સમાંતર સપાટીમાં ઉપર અથવા અતિશય ઉપર. ધેર વેર મેની બર્ડ્સ ડેશ ધ ટ્રીઝ. સરસ ખાલી જગ્યા છે, ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાયેલી. આપણને ઝાડ શબ્દ દેખાય એટલે ઝાડ પર પક્ષીઓ છે એવો જવાબ આવે. ઝાડ પર ઘણા પક્ષીઓ હતા. આપણે ગુજરાતીમાં ઝાડ પર પક્ષી બેઠું છે આપણે એવું બોલીએ છીએ, એકચ્યુઅલી એવું નથી. ધારો કે આ કોઈ એક ઝાડ છે, આ એની ડાળખીઓ છે. તો પક્ષી જો અહીંયા બેઠું હોય તો ઓન આવે, પણ ડાળીની ઉપર બેઠું છે પક્ષી એટલે આવે ઇન. આ ઝાડની કોઈ એક સપાટીમાં બેઠું છે. ઓન ધ બ્રાન્ચ, બ્રાન્ચ પર બેઠું, ડાળી પર હોય. ઓન ધ બ્રાન્ચ, ઇન ધ ટ્રી, ટ્રીનો કોઈ એક ઘેરાવો, એની અંદર, ઝાડમાં બેઠું છે. ખાલી જગ્યાને ખાસ યાદ રાખજો, ઓન ધ ટ્રી નહીં, વિથ એટલે સાથે વડે, બાય એટલે ના દ્વારા, એ પણ નહીં. ધ કેટરપિલર એટલે ઈયળ. ટર્ન્ડ ડેશ બટરફ્લાય. એક ઈયળ, ઈયળમાંથી પતંગિયું બન્યું, એકમાંથી બીજું. ટર્ન્ડ ઇન ટુ અ બટરફ્લાય. ઇન એટલે માં, ઓલરેડી માં હોય, તે ક્લાસમાં છે તો ઇન આવે. ઓન અડીને ઉપર, ઇન ટુ એટલે એકમાંથી બીજામાં, અને બાય એટલે સાથે વડે દ્વારા. ડોન્ટ પાર્ક કાર ડેશ ધ ગેટ. તમારી કાર દરવાજાની ખાલી જગ્યા પાર્ક ન કરો. ઇન એટલે માં, ઓન ઉપર, ઇન ફ્રન્ટ ઓફ સામે, ઓવર એટલે જગ્યા છોડીને ઉપર. દરવાજાની સામે કાર પાર્ક કરશો નહીં, ની સામે, ઇન ફ્રન્ટ ઓફ. ડેશ ટુ રાજ
The weather will be good today. राजना मत मुजब आजे हवामान सारू रहसे. ना मत मुजब, ना अनुसार एवं कहव हो तो according to, on behalf of नो थाय ना वती, एक व्यक्ति ना वती. Because of, ने कारण, due to, ने कारण अथवा ने लीधे. माटे आपणो जवाब छे according to. आगळ वधीए. I sat dash Radha during dinner. Dinner दरमियान हूँ राधानी खाली जग्या बैठो. तमे जेटला जवाब मूको छो स्थळ दर्शक ज छे. Dinner दरमियान हूँ राधानी खाली जग्या बैठो. Besides એટલે તદુપરાંત. Beside બાજુમાં, away દૂર, above ઉપર, એટલે ની બાજુમાં બેઠો. જવાબ તમારો થાય beside. આ beside છે. Besides મેથ્સ આઈ લાઈક સાયન્સ. સાયન્સ ઉપરાંત મને મેથ્સ ગમે છે, અથવા મેથ્સ ઉપરાંત મને સાયન્સ ગમે છે, એવું કહેવું હોય તો બિસાઇડ્સ. સ્પેલિંગનું ધ્યાન રાખશો, ખાલી એસ લગાડો એટલે શબ્દ બદલાઈ જાય છે. આમ પ્રેપોઝિશન એ વાક્યને થોડાક સમજવાના અને પોઝિશન દર્શાવતી સ્થિતિને સમજીને મૂકવાના છે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.